તમારા સંતાનોને સમાધાન કરતા આવડે છે તમને નથી આવડતું, હું તમને કહું, બે બહેનો, બે દેરાણી જેઠાણી હોય ને, બેના દીકરા, દેરાણી જેઠાણી વચ્ચે કદાચ અબોલા નથી, પણ બેના દીકરા નદી કિનારે રેતીના ઘર બનાવે છે અને ઘર બનાવતા બનાવતા ઝઘડી ગયા. મારો મોટો એ તારું નાનું હતું, બોલો કે જા જા, મારું મોટું તો તારું નાનું હતું. ઘરે જવાનો સમય થયો એટલે બંને જણી એ વખતે છોકરાને લેવા અને જોયું કે બે છોકરા લડી રહ્યા છે. એટલે એક છોકરાનો ગુસ્સો આવ્યો, એને થયું કે આ બધું નાના મોટાની પંચાયત શું, એ લાત મારીને બેના ઘર તોડી નાખ્યા. એમના ઘર તોડી નાખ્યા પછી બે છોકરા એકબીજાના ખભે હાથ નાખીને ચાલવા માંડ્યા, પણ જે છોકરાએ તોડી નાખ્યો ને એની માએ એની માની સામે જે બીજીમાં જેનો તૂટી ગયો ને એ માં ઓલાની માં હાથે ઝઘડવા માંડી. તારા દીકરાને કહી દે કંટ્રોલ મારી, આવી રીતે મારા દીકરાના ઘરને તોડી નહીં નાખવાનું. નથિંગ સમાધાન. હું આ સાંજના પ્રવચનમાં કહેવાનું છું, પ્રભુ મહાવીરે શાસનની સ્થાપના કર્યા પછી આપણને ત્રણ બહુ મોટી ભેટ આપી છે. લેખમાં આવી નહીં જતા, હા બ્લેકમાં ઊંચી ગયા, અત્યારે બ્લેક ફંગસ નો જમાનો ચાલે છે, બ્લેક થી બહુ દૂર રહેજો, બ્લેકમેલ નહીં કરતા. તમને તમારું જે મળ્યું છે એમાં ખુશ રહેજો. સાંજના ટાઈમે જે આવ્યા છે એમને કંઈક નવું આપશું, તમને પણ એ પ્રવચન ગમે તે રીતે પહોંચાડવાની કોશિશ કરશું, પણ સાંજનો ખ્યાલ નવો છે મારે. એમાં પ્રભુએ જે ત્રણ ભેટ આપી છે એમાંની એક ભેટ આ સમાધાન છે. ભગવાનના શાસનને પામેલો ક્યારે સંઘર્ષ ના કરે, સમાધાન છે. સંસારમાં સંઘર્ષ થઈને ધર્મના ક્ષેત્રમાં પણ સંઘર્ષ થાય. આ મારા સાહેબને પગે પડાય ને આ મારા સાહેબને ના પડાય, આ મારા સાહેબને ઘરે લઈ જવાય આ મારા સાહેબને ના લઈ જવાય, આ મારા સાહેબને મથ્યાનંદામી કરો આમને નહીં કહેવાનું, આમને વંદન કરવાના આમને નહીં કરવાના, નો નેવર. ભગવાને ક્યારેય આવું નથી. તમારા જેવા બાળજીવો માટે જેણે આ વસ્ત્ર પહેર્યા છે વંદન કરે છે. તમે આ બધી પંચાયતમાં લાવો, એ જે વડીલો છે એમને કામ કરવા દે, એ સમાધાનો પણ એ જ શોધશે. 2044 ને 2072 આ વડીલોના મંથનના પરિણામે થયેલા સમાધાનો આજે 95% સંઘને એક કરી નાખ્યું છે. શું કામે સંઘર્ષ કરો છો? અમે ધર્મના ક્ષેત્રે સંઘર્ષો બંધ કર્યા, તમે સંસારના ક્ષેત્રે સંઘર્ષ બંધ કર્યા. એ ભાઈના ઝઘડાઓ આજે ચાલે, દેરાણી અને જેઠાણીઓ નાનકડી બાબતમાં જુદા પડી જાય, સાસુ અને વહુના રોજના દાંડીહરાસ રમાતા હોય, નથી રહેવું અમારે તમારી સાથે. 70 વર્ષની સાસુ, 75 વર્ષનો બાપ, આ સાસુ અને સસરા અલગ રહીએ અને દીકરાઓ અલગ રહીએ, શરમ આવે કે ના આવે? અમદાવાદની અંદર અમે લોકોએ એક કામ શરૂ કરાવ્યું, 8 વર્ષની અંદર એક વાત બહુ ખૂંચતી હતી. ક્યારેક ક્યારેક સમાચાર મળે કે મારા સાહેબ બાપ દીકરા બે અલગ થઈ ગયા, દીકરા કેટલા, તો એક જ. જો એ દિવસે ખબર પડશે 70 ને 75 ના થશો ને ત્યારે એકની ઉપર બીજો એક હોત તો કદાચ કામ લાગત. એક દીકરો વહુ આવી દીકરો જુદો થઈ ગયો. 70 વર્ષની ઉંમરે તમારી માં જયારે આરામ કરવાનો સમય આવે ત્યારે એને રોટલી મળવાની, 75 વર્ષના બાપે હવે ખાટલે કે પાટલે, ખાટલે થી પાટલે થવાનું હોય એ વખતે તમારા બાપ પાણી ભરે, શરમ ના આવે? મને મલાડની અંદર એક ખાઈ મળ્યા, મને કે મારી વાઈફ પરસીતપ ચાલે છે એટલે તમારે પગલા કરવા પડશે. મેં એને કીધું કે મને એવા સમાચાર મળ્યા તમે પપ્પાથી જુદા થઈ ગયા છો. યસ, મેં કીધું કે વરસીતપ નહીં, કદાચ તમે માસ્ક મણ કરો ને તો પણ તારા ઘરે હું પગલા ના, ગુણ રત્ન સંવત્સર તપ કરે તોય હું તારા ઘરે પગલા ના કરું. જેના મા બાપ એકલા રહેતા હોય અને તમે વર્ષી તપ કરો, તમારા વર્ષી તપની કોઈ કિંમત ખરી? તમે તમારા મા બાપની સાથે રહેતા હો તો તમે વગર વર્ષી તપે હું તારા ઘરે પગલા કરવા પડશે, બાકી ને ભૂલી જા, અમે તારા ઘરે ના. તમને શેમાં રસ? તપમાં રસ છે કે સમાધાનમાં રસ છે? યાદ રાખજો, હરિભદ્ર સુરી મહારાજ પોતાના દરેક ગ્રંથોની અંદર એક વાત કરે છે, કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન કરવું હોય, ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન કરવું હોય એની પહેલી શરત છે મૈત્રી ભાવ. દુશ્મનાવટ રાખીને કરેલા તપની કોઈ કિંમત નથી. ગાંઠ મારો છો અને પછી એક રૂમાલને ગાંઠ મારો અને પછી તમે બહાર નીકળીને જો કે મને આમાં પ્રભાવના આપો, રહેશે ખરી? રહેશે ખરી?
બધી જ વેરાઈ છેરાઈ જવાની છે અને ગાંઠ ખૂલી નાખો, આવી જશે બધું અંદર. બસ ગાંઠ સાથેનો ધર્મ અને ગાંઠ વગરના ધર્મમાં આટલો ફરક છે. ગાંઠ સાથેનો ધર્મ કરશો પુણ્ય બધું વેરાઈ જવાનું છે, ગાંઠ વગર ધર્મ કરશો પુણ્યથી તમારી જોડી ભરાઈ જવાની છે.